नमस्कार दर्शक दोस्तों, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૂંટણી ચક્રવ્યૂહનો આ ઉત્તરાર્ધ એટલા માટે કારણ કે ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. તમામ ધારાસભ્યો વિજેતા બનીને અત્યારે પોતપોતાના પરિવારની સાથે અને શુભેચ્છકોની સાથે આરામથી સમય વિતાવી રહ્યા છે અને આવા નિરાંતની પળો કદાચ છેલ્લા 50 દિવસ પછી આપને મળી હશે એટલે સ્વાભાવિક રીતે જ એક રિલેક્સેશનનો મૂળ છે. ત્યારે અમે વાત કરી રહ્યા છે સુરત ઉધના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી નરોત્તમભાઈ પટેલ સાહેબ સાથે. નરોત્તમભાઈ આમ તો કેબિનેટ મંત્રી તરીકે અનેક વર્ષોથી પોતાની ફરજ બજાવે છે. સૌથી પહેલાં તો સુરત ચેનલ પરિવાર તરફથી, સુરત ચેનલના દર્શક મિત્રો વતી આપને હાર્દિક શુભકામના અને વધુ એક વખત આપને મંત્રીપદ ફળે એવી પણ આપને શુભેચ્છા પાઠવીએ છીએ. સવાલનો સવાલ એ છે નરોત્તમભાઈ કે આપની લોકપ્રિયતા, વ્યક્તિગત લોકપ્રિયતાનો આટલો જે ફળ છે એ શા માટે એ સમજાતું નથી. કારણ કે આપ 84માં જીતતા હતા ત્યારે 4.25 લાખ મતે જીતતા હતા. ત્યાર પછી 84નું વિભાજન થયું અને અનેક સીટો બીજી ઊભી થઈ. એ એક બહુ આશીર્વાદરૂપ ઘટના સુરત માટે કહી શકાય, કારણ કે રાતોરાત 5માંથી 12 સીટ થઈ ગઈ એટલે સુરતનું મહત્ત્વ એકદમ વધી ગયું રાજકારણની અંદર. અને આપે કઠિન સીટ ઉધનામાંથી લડવાનું પસંદ કર્યું કારણ કે ત્યાં સામે પણ કઠિન ઉમેદવાર હતો. એક આખી જુદા પ્રકારની મનોવૃત્તિ અને માનસિકતા ધરાવતા મતદારોની આખી વાત હતી. એમાં પણ તમે આસાનીથી આ જંગ જીતીને બતાવ્યો. આ જીત 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 જીતનું કારણ શું? મિત્રો, એક તો મને જે સ્વયં શક્તિ જે મળે છે એ લોક સમર્થનની, એનું કારણ છે કે મેં મારો નાનપણથી સ્વભાવ સહજ સ્વભાવ બનાવ્યો છે. મને સહજ સ્વભાવ અને કુદરતી રીતે પરિવારો સાથે સંયુક્ત કુટુંબમાં રહીને પરિવારના 70 કુટુંબના મારા સભ્યો છે એમની સાથે હું સહજ જીવન જીવું છું એટલે મને ખબર છે કે સુખ શું અને દુઃખ શું, નાનાની વેદના શું અને મોટાની માગણી શું, એ અંગે હું બિલકુલ વાકેફ છું. આજે પણ આ કળિયુગમાં હું 70 જણનું કુટુંબ લઈને રહેતો હોઉં તો મારો સ્વભાવ એ પ્રમાણેનો છે. એટલે હું મારા આખા વિધાનસભા ક્ષેત્રના જ નહીં, સુરતના જ નહીં, હું તો ગુજરાતને આખો મારો પરિવાર સમજો છું અને એમની સાથે હું સહજ વ્યવહાર જે રાખું છું, અગર રાખવા પ્રયત્ન કરું છું, ત્યારે હું એ વાતનો ચોક્કસ ખ્યાલ રાખું છું કે એને દુઃખ તો નહીં થાય ને, એ આવ્યો છે તો એને ધક્કો તો નહીં પહોંચે ને, જે મારી મદદ લેવા આવ્યો છે એના ખોટો ખર્ચ થઈને આવ્યા પછી એને પાછળથી રાજકારણીઓ પર નફરત તો નહીં થાય ને, એટલા માટે હું સહજ ભાવે એ લોકોને હાથે હળી મળી જાઉં છું. અને એટલું જ નહીં પણ એ જે પ્રકારનું દુઃખ અગર વેદના લઈને આવે એ પ્રકારના એના સહજ સાનિધ્ય આપું છું, એનો ગરોબો રાખું છું અને મારી જોડે બેસાડો ઉઠાડું છું, એને જરૂર પડે તો એને જમાડું છું, જરૂર પડે તો એને તકલીફ ન પડે અને એની વેદના ઓછી થાય એવા જાતના મારા પ્રયત્નો લેખે લાગ્યા છે. એના પરિણામે કોઈ ગમે તે કે ચૂંટણી જંગ એ ખૂબ કઠિન હોય છે પણ મને સૌથી સહેલો ચૂંટણી જંગ જ લાગે છે કે ચૂંટણીમાં એને અઘરું પડે જે લોકો સાથે હળતા મળતા નથી અને હળવા મળવાની મારા સ્વભાવમાં સહજ છે એટલે મને ચૂંટણી કોઈ દિવસે વિકટ લાગી નથી, કોઈ દિવસે અઘરી લાગી નથી અને કોઈ દિવસે હારવા જીતવાની બાબતમાં મારો કોઈ મત નથી. પણ એક વાતની મેં આપને પણ એકવાર કહ્યું હતું કે ચૂંટણી જંગ એ પાર્ટીઓ બે પક્ષોનો જંગ હોય છે, એમાં ઉમેદવાર એક તત્વ એક વ્યવસ્થા હોય છે અને મતદારો છે એ વૈચારિક નીતિમત્તાની દ્રષ્ટિએ કયા વિચારો ગમે છે એવા પક્ષને પસંદ કરે છે. એટલે ખરેખર તો હરીફાઈ મતદારો વચ્ચેની હોય છે, અમારી હરીફાઈ નથી હોતી, મતદારો બે ભાગમાં વહેંચાઈ જાય છે. આ નીતિ એક્સ નીતિ વાય નીતિ, એક્સ પસંદ કરવો વાય પસંદ કરવો એ અમે નથી ટુકડા કરતા, વૈચારિક રીતે લોકો વહેંચાઈ જાય છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વૈચારિક અને નીતિમત્તા પોલિસી નેતૃત્વ જ્યારે પ્રજાને ગમે છે એ મતદારોને ત્યારે મત નાખે છે, એમાં વધારાનું તત્વ અમારું સ્વાભાવિક
જીવનનું હોય છે કે અમે બીજું એક તત્વ એ હોય છે કે તમે કરપ્શન કરો છો, ભ્રષ્ટાચાર કરો છો, તમે ઉગ્ર છો, એ તત્વ હોય છે. એક બીજું તત્વ એ છે કે તમારામાં અભિમાન કેટલું થઈ ગયું છે, તમે કેટલા ઘમંડી બન્યા છો, તમે કેટલું, એ તત્વનું ધ્યાન રાખવું પડે. આ બધું જો તમારા સહજ જીવનમાં આવી જાય તો પછી મતદાર તમારાથી જાકારો આપે છે. ઘરમાં દાખલા તરીકે આપણે બાળકો છે, બાળકો ઘરમાં રહે છે, એમાં તમે એક બાળકની સાથે પ્રેમ કરતા હોય અને બીજા બાળકની સાથે પ્રેમ ન કરતા હોય તો એ બાળક આપણું મેઝરમેન્ટ કાઢે છે. તો મતદાર તો મોટો પુખ્ત હોય છે, એ તો આપણું મેઝરમેન્ટ કાઢે જ. અને સંજોગોમાં આ બધા ફેક્ટરો એકઠો કરીએ તો પછી ચૂંટણી જીતવાનું કંઈ અઘરું નથી હોતું. આની અંદર ગમે તેટલો ઉમેદવાર સારો હોય પણ જો પાર્ટીની પોલિસી અનુકૂળ ના હોય, દાખલા તરીકે કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકારની વધી ગયેલી મોંઘવારી, કેન્દ્ર સરકારમાં બેઠેલા પક્ષના નેતાઓ અને કેન્દ્રના મિનિસ્ટરો અને એમના ચેરમેનો જે મોટી કક્ષામાં ભ્રષ્ટાચાર કર્યો છે, એવો ભ્રષ્ટાચાર કરી મતદાર સહજભાવે એનું મોં મરડી કાઢે છે. બાકી એક એવો દિવસ હતો કે જેને કોંગ્રેસના બેતાજ બાદશાહની જેમ એ લોકો જીતતા હતા, આજે એ લોકો ટકી શકતા નથી. એનું કારણ એ છે કે એ લોકોની પોલિસી, નીતિ, રીતિ અને સિસ્ટીમ પ્રજાને અનુકૂળ નથી. આ મારો મત છે અને એટલા માટે હું આમાં બહુ કેરફુલી કામ કરું છું, સમજીને કામ કરું છું. હું પૂજા ટૂંકી કરું છું પણ ચિંતન લાંબુ કરું છું કે કોઈને તકલીફ ના રહે, કોઈના જીવનમાં આઘાત ના લાગે, કોઈને મારાથી દુઃખ ના થાય. આ બાબતમાં હું બહુ કોશિયસ રહું છું અને એના પરિણામે ચૂંટણી મારા માટે અઘરો વિષય નથી રહેતો. ઘણી વખતે દાખલા તરીકે હું ઉધના ચૂંટણી લડ્યો છું તો ઉધનાની ચૂંટણીની અંદર જ્યારે મારું દાખલ થવાનું આવ્યું ત્યારે બધાઓએ એમ કહ્યું કે અઘરા વિષય તમે લઈ લીધો છે, ધારો તમે તમે ડ્રેગનમાં દાખલ થયા છો, તમે 70,000 ગરીબો અને ઝૂંપડપટ્ટીવાળા છે, 50,000 મહારાષ્ટ્રનો છે, 35,000 ઉત્તર પ્રદેશના છે, 12,000 બિહારીઓ છે, 20,000 ઓરિસ્સાના લોકો છે, 15,000 ત્યાં રાજસ્થાનના લોકો છે, 50,000-60,000 ગુજરાતીઓ છે. આ બધું જ મેં વિશ્લેષણ કરતો હું એમાં દાખલ થયો. હવે હું એ સમજું છું કે પ્રાંતવાદને ઉશ્કેરનારા લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો પણ મારો ભાઈચારો, પ્રેમભાવ, સાનિધ્ય અને એમની સાથેનો મારો ગૌરવો એમને પ્રાંતવાદને ઉશ્કેરવામાં સફળ નહીં થવા દીધા. આ રાજકીય લોકોએ શીખવા જેવી બાબત છે કે પ્રાંતવાદ ત્યારે વકરે છે જ્યારે તમારો સ્વભાવ એને પ્રતિકૂળ હોય છે. અમારો સ્વભાવ પ્રતિકૂળ ન હોવાના કારણે લોકોએ અમારો સ્વીકાર કરે છે. ગઈકાલે મારી વિજય રેલી હતી, હું પ્રચાર કરવા જતો હતો ત્યારે લોકો આવતા હતા, એના કરતાં અનેક ગણા લોકો રોડ પર લાઈનો લાગી ગઈ હતી અને મારો સત્કાર કરતા હતા. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજયી બન્યો છે, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ફરી આવ્યું છે, નરોત્તમભાઈ અમારા જોડે આવ્યા છે અને અનેક પ્રકારની એમની કલ્પના હતી કે અમારું રક્ષણ બી થશે, અમારું ભક્ષણ નહીં થશે, અમને સહજભાવે પ્રેમ મળશે, અમને સહજભાવે જીવન મળશે અને અમારા માટે જેટલું એક એક ઉમેદવારે જે કરવું જોઈએ એ કરી શકશે. એટલે આ બાબતે જે લોકો ચિંતા કરતા હોય છે એમના માટે ચૂંટણી એ બહુ અઘરું નથી. અને એટલે આપે મને પ્રશ્ન પૂછ્યો કે મારા માટે દરેક ચૂંટણીમાં શા માટે અઘરું નથી પડતું. હું 16 લાખ ઉપર મતદારોમાં 84ની વિધાનસભા હું લડતો હતો. મને એક વખતે મારા મુખ્યમંત્રીશ્રીએ પૂછ્યું કે તમારે કંઈ સ્થળ બદલવું છે, મેં કહ્યું કે ચૂંટણી લડીશ તો હું મારે 84માં જ લડીશ. 16 લાખ મતદારો પર વિધાનસભાની ચૂંટણી લડવાની મારી હિંમત એ મારા પ્રેમનો સંબંધ હતો. મારા બધા જ પ્રાંતમાંથી આવેલા બધા મારા ભાઈઓ સાથેનો અમારો પ્રેમ પ્રભાવ હતો, અમારો સાથેનો ગરોબો હતો. કંઈ એનો અર્થ એવો નથી હું બધાના ઘેર જઈને બેસું છું, એનો અર્થ એવો નથી કે હું બધે પહોંચી વળું છું. હું ન ગયો હોય તો પણ મારા મતદારો મને એમ નથી કહેતા કે નરોત્તમભાઈ તમે દેખાયા નહીં, આવ્યા નહીં. આજે બી આ પ્રવાસમાંથી મારા મિત્રો જેટલા લોકો પ્રવાસ કરીને મારો પ્રચાર કરતા હતા એ લોકો પણ એમ કહે છે આવીને રિપોર્ટમાં કે તમારું એક્સેપ્ટન્સ એટલું બધું સારું છે કે લોકો એમ કહે છે કે નરોત્તમભાઈ હોય તો અમારે બીજો વિચાર કરવો જ ના જોઈએ. પણ હરિપક્ષના લોકો પોતે પ્રાંતવાદી માનસ ધરાવતા હોવાના કારણે પ્રાંતના મત ઉપર નજર કરે, પૈસાના પ્રભાવથી તોડી નાખવાનો પ્રભાવ ઊભો કરે,
પણ બધા પૈસા લેનાર નથી હોતા, બધા કરપ્ટિવ નથી હોતા. અને એટલા માટે મારું એક રાજકીય નેતાઓને ને રાજકીય અગ્રણીઓને ને ચૂંટણી લડનાર મિત્રોને, અગર જો મને વડીલ માનતા હોય, અગર જો મને મોટો સમજતા હોય, તો આમાં બહુ કોશિયસ રહેવું જોઈએ. અને પ્રાંતવાદ વકરાવવો એટલે પાપ કરવા બરાબર છે. મને આ બધા જ પ્રાંતના લોકોનો હું પ્રતિનિધિ છું અને એમને સાચવવાની મારામાં હામ છે. એમને કોઈને કોઈ એમ નહીં લાગે કે અમે બિહારથી આવ્યા છીએ. હું કોઈને એ નહીં લાગવા દઉં કે હું ઉત્તર પ્રદેશથી આવ્યો છું. હું એવું નહીં લાગવા દઈશ કોઈને કે હું ઓરિસ્સાથી આવ્યો ને મારું કોઈ નથી. હું એમનો પ્રતિનિધિ છું. હું એને એટલો પ્રેમ આપીશ કે એના કારણે એમને કદી એમને ખોટ ના પડે. આ મારી ચિંતન છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધે નરોત્તમભાઈ પટેલ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે. તેમની સાથેના ચર્ચાનો હવે પછીનો ભાગ એટલે એક જોગાનું જોગ. ભારતીય જનતા પાર્ટીના ગોત્રના શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા સપોઝ બને, ભારતીય જનતા પાર્ટીના કુળના કેશુબાપા ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતા બને અને ભારતીય જનતા પાર્ટીના જ કુળના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય, આ ત્રણનો સે સુભગ સંબંધમય હવે થશે, વિરોધ પક્ષનું અસ્તિત્વ રહેશે ખરું? મિત્રો, મને ઘણી વખતે હું બી ચિંતન કરતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટીના વિચારોનો પ્રભાવ ગુજરાત ઉપર કેટલો સ્પ્રેડ થયો છે, કે કોંગ્રેસને પણ પોતાનો નેતા ભાજપમાંથી લેવો પડે છે. દૂર ગયેલા કેશુભાઈના વિભાગમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો છે. ભારતીય જનતા પાર્ટીના મૂળ ગોત્રમાં પણ નરેન્દ્ર મોદી છે. એટલે આ પ્રભાવ જ આખું ગુજરાત ભાજપમય થઈ ગયું છે. અને આ સ્વીકાર કોંગ્રેસ નથી કરતી અને દિવાલે માથું ભટકાવે છે. ખરેખર તો જુઓ કે તમારા ઘરમાં શંકરજી વાઘેલા આવી ગયો છે. તમે જુઓ કે કેશુભાઈ પટેલ પરિવર્તન પાર્ટીનો નેતા છે. હવે રહ્યું શું? અને જે લોકો ગઈકાલ સુધીના નેતા હતા, ઓરિજિનલ કોંગ્રેસી કહેવાતા હતા, એવા ગૌરવ લેતા હતા અમારા ભાઈ અર્જુન મોઢવાડિયા, એ આજે એલિમિનેટ પ્રજાએ કરી દીધા. અને લોકશાહીમાં એલિમિનેટ કરવાનો, અગર નાબૂદ કરવાનો કે તો દૂર કરવાનો અધિકાર ફક્ત પ્રજાને છે. જેને અમે દૂર ન કરી શક્યા એને પ્રજાએ દૂર કર્યા. શક્તિસિંહ ગોહિલ હતા, ઓરિજિનલ કોંગ્રેસના હતા, એમ કહેતા હતા કે સિદ્ધાર્થ છે તો એમ કે ઓરિજિનલ નથી, તો એને એમાંથી જનતા દળમાંથી આવેલો છે માટે એને પક્ષ પ્રમુખ તરીકે દૂર કર્યો. અને આ લોકો બેઠા પછી પ્રજાએ એમને કાઢ્યા, પેલાને પણ હરાવ્યો. અને પેલા પક્ષમાંથી ગુલાટ મારીને જતા રહ્યા હતા અને ભાજપને ગઈકાલ સુધી ગાળો દેતા હતા, એ પણ એમને ડભોઈમાં હરાવી દીધા. તો બાબુભાઈ શાહ અમારા પક્ષમાંથી જ ગયેલા હતા. બાબુભાઈ શાહ અમારા રાપરમાં, મતલબ બાબુભાઈ મેઘજીભાઈ શાહ, એને પણ પ્રજાએ બાજુમાં કાઢી નાખ્યા. એનો અર્થ એ થયો કે શુદ્ધિકરણ કરવાનું કામ પ્રજા કરે છે અને પ્રજાના મતદારોએ આ બધાને વણી વણી વણીને દૂર કર્યા છે. એનો અર્થ એ થાય છે કે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાંથી સ્પ્રેડ થઈ રહી છે, દેશને કવર કરશે, એ દિવસે દેશમાં સુખાકારી આવશે. વિચારધારાની આપ વાત કરો છો, પરંતુ મોદીજી 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 વગર ગુજરાત ભાજપનું અસ્તિત્વ શક્ય નથી તેવું એક વાતાવરણ ઊભું થયું છે. અને અખબારની અંદર જાહેરાતમાં તો હદ થઈ ગઈ કે જ્યારે એમણે એમ કહ્યું કે તમે મને જઈને મત આપો, મારા ઉમેદવારોને જઈને મત આપવાની કોઈ જરૂરિયાત નથી, વ્યક્તિ વિશેષનું આટલું બધું વધતું જતું વર્ચસ્વ કે મહત્વ એ લોકશાહીના માટે કેટલું ખતરારૂપ છે, ઘંટડી સમાન છે કે નથી? જુઓ મિત્રો, એક વાત તમે સ્પષ્ટ કરો, નરેન્દ્રભાઈ મોદી એટલે એક ચિંતન છે, ઇઝ નોટ એ ઇન્ડિવિડ્યુઅલ. હજુ ફરી સ્પષ્ટતા કરી લઉં કે નરેન્દ્ર મોદી એ ભલે સીએમ તરીકે વ્યક્તિ દેખાતો હોય, પણ આઈ ફીલ હી ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન. ભારતીય જનતા પાર્ટીના નિર્માણ કરવાની એક વૃત્તિ છે, એમાં નરેન્દ્રભાઈની તો ખાસ વૃત્તિ રહી છે કે એક્સપાન્શન કરો, વિસ્તાર વધારો, વિચારધારાને વધારો, યુવાનોને લાવો, મહિલાઓને લાવો. અને ઘણી વખતે અમારો નવો લાવેલો ઇન્ટ્રોડ્યુસ કરેલો ઉમેદવાર નવો હોય, બની શકે કે એનો વ્યાપ ઓછો હોય, તો એમ કહે છે કે આઈ સ્પોન્સર હિમ, મીન્સ હું એને તાલીમ આપીશ, હું એને તૈયાર કરીશ. નરેન્દ્રભાઈના શબ્દોમાં તમારે જો સમજવું હોય તો આ રીતે સમજવું જોઈએ કે હું એને તૈયાર કરીશ, હું એને શીખવીશ, હું એને રાજનીતિ બનાવીશ, તમે એને હું કોઈ ખોટું નહીં કરવા દઈશ, હું એને બરાબર પાઠ ભણાવીશ, ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રપ્રેમ શું છે એ શીખવીશ. એટલે તમે જો એને ન ઓળખતા હોય બહુ, તો પછી મારી યાદ કરીને પણ તમે
એનું વોટિંગ એનું તમે કરજો એ અર્થમાં એ કહે છે. તમે એનો ટૂંકો અર્થ કાઢો કે મને ઓળખીને આપો અને હું ભાજપ છું, એવું એનો કહેવાનો અર્થ જ નથી. નો ડાઉટ નરેન્દ્ર મોદી એ ભાજપ છે, નરોત્તમભાઈ પટેલ એ પણ ભાજપ છે, અમારો મેયર હોય તે પણ ભાજપ છે, અમે બધા જે કામ કરીએ છીએ તે ભાજપના જ કામ છે, અમારો બધાનું કલેક્શન થાય છે, તે બધું કામ જમા થાય છે, એનાથી ભાજપની તાકાત વધે છે અને એને લોકો ઓળખે છે. એમાં નરેન્દ્રભાઈ બી આવી જાય છે, એમાં ઓપ્શન નથી, નરોત્તમભાઈ પણ ઓપ્શન નથી, અને અમારા જે નેતાઓ છે આજે એ પણ કોઈ ઓપ્શન નથી. વી ઓલ આર વન, અમે બધાઓનું ટોટલ એટલે ભાજપ. અને નરેન્દ્રભાઈ એક સીએમ તરીકે અમારી ઇન્સ્ટિટ્યુશન બની ગયા છે, અને એ સંજોગોમાં કોઈ નવો ઉમેદવાર પસંદ થયો હોય અને તમે બહુ જ જાજો, દાખલા તરીકે અમારો હર્ષ સંઘવી નવો ઉમેદવાર છે, મજુરા જેવા વિસ્તારની અંદર નવો ઉમેદવાર છે, અને તમે એને બધા ન ઓળખતા હોય એમ કે કોણ આવ્યો ને ક્યાંથી આવ્યો ને શું આવ્યો ને કેવી રીતે આવ્યો, આજે એને આટલી બમ્પર બહુમતીથી જીતે છે. એનો અર્થ એ થયો કે નરેન્દ્રભાઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, સ્પોન્સર કર્યો છે કે તમે એને મત આપો ત્યારે નરેન્દ્રભાઈને યાદ કરીને પણ આપજો. દેટ ઇઝ વોટ ઇન્ટેન્શન. એનો અર્થ એવો નથી કે નરેન્દ્રભાઈ ગ્રેપ કરે છે અગર તો એને એના ઉપર પકડ રાખે છે, એવો નથી. આવો ખોટો અને ટૂંકો અર્થ કરનાર આઈ ટેક પીટી ફોર ધેમ. તો દર્શક દોસ્તો, મિસ્ટર મોદી એ વ્યક્તિ વિશેષ નથી પરંતુ એક બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે તેવું નરોત્તમભાઈનું માનવું છે. નરોત્તમભાઈ, એક અંતિમ પ્રશ્નની સાથે આપની આજની વાત સમાપ્ત કરીશું. બધાને ન્યાય આપો છો, પરિવારને ન્યાય આપી શકો ખરા? મારો પરિવાર મારી સાથે એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે હું આવું ને આખા દિવસમાં તો હવનું કામ મારી હાથે લિપટી લે છે, નાના બચ્ચાથી માંડીને રમવા માંડે છે. મારા વાઇફ છે સહજભાવે ઘર સંભાળતા હોય છે તો મારી દરકાર કરે છે, મારો દીકરો છે તે ધંધા રોજગારમાં છે, મારા ભત્રીજાઓ મારી સાથે રહે છે, પોતપોતાના કામોમાં હોય છે. સાંજે અમે રાત્રે બેસીએ છીએ, હું આવું નહીં જ્યારે મારા પોતાના ક્ષેત્રમાંથી, તો રાત્રે હું 11-12 વાગ્યા સુધી પરિવાર લઈને બેસું છું, નાની મોટી બધી સમસ્યાઓ હોય તેનું વિશ્લેષણ કરું છું, ઉકેલ કરું છું, અને કોઈ એવું અને મારા ઘરમાં કોઈ કોમ્પ્લિકેશન જ નથી, એટલે ઓછામાં ઓછા પ્રોબ્લેમ અને મોટું ઘર. થેન્ક યુ વેરી મચ. તો આપને અને આપણા સમગ્ર પરિવારને આગામી દિવસો માટે અને વધુ એક વખત આપ મંત્રી બનો તેવી હાર્દિક શુભકામનાની સાથે આપની વાત સમાપ્ત કરીશું. દર્શક દોસ્તો, તો નરોત્તમભાઈની વાત સમાપ્ત કરે છે આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગળીવાલને રજા આપશો. નમસ્કાર.